સિમ્પલી સ્ટેટિસ્ટિક્સ ચેનલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત ઓનલાઈન ટીચિંગ વિથ મોશન એનિમેશન. ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમમાં આપણે પ્રકરણ 3 સુરેખ નિયત સંબંધ ભાગ 1માં આજે લેક્ચર નંબર 3માં આપણે નિશ્ચયતાનું આંક એટલે શું અને તેના પર આધારિત આપણે દાખલો જોઈશું તથા નિયત સંબંધાંકના ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરીશું. નિશ્ચયકતાનો આંક શોધવા પર આધારિત એક દાખલો જોઈએ આપણે. નીચેના કોષ્ટકમાં જુદી જુદી કંપનીમાં કામ કરતા તકનીકી કારીગરોનો અનુભવ વર્ષમાં અને તેમના માસિક પગાર 1000 રૂપિયામાં આપેલા છે. ઉદાહરણ નંબર 13, પેજ નંબર 138. અનુભવ વર્ષ આપણને આપેલા છે, ચલ એક્સ તરીકે દર્શાવેલ છે, 12, 8, 16, 20, 5, 14, 10. માસિક પગાર 1000 રૂપિયામાં જેને ચલ વાય વડે દર્શાવીએ છીએ, 22, 15, 25, 30, 12, 24 અને 20. આ માહિતી પરથી નિશ્ચયકતાના આંકની ગણતરી કરો અને તેમજ અનુભવ અને માસિક પગાર વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણા ચકાસો. હવે આપણે જ્યારે પણ પ્રશ્નમાં સુરેખ નિયત સંબંધની ધારણા ચકાસવાનું કીધું હોય ત્યારે આપણે હંમેશા નિશ્ચયકતાનો આંક શોધી કાઢવાનો. પહેલાં આપણે જેમ આપણે શોધીએ છીએ એમ એક્સ બાર અને વાય બાર શોધીએ આપણે. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોનેન્ટ બરાબર 85/7 બરાબર 12.14, વાય બાર બરાબર સિગ્મા વાય અપોનેન્ટ બરાબર 148/7 બરાબર 21.14 થશે. પરંતુ અહીં આપણે જ્યારે અવલોકનો જોવા જઈએ ત્યારે અવલોકનોની કિંમત કઈ છે, બધી 30થી નાની છે અને આપણે સહેલાઈથી વર્ગ મૌખિક રીતે કરી શકીએ એમ છે. તો આપણે શું કરીશું, એક્સ વાય વાળી મેથડનો આપણે ઉપયોગ કરીશું. તો જેમ સહસંબંધાંકમાં એક્સ વાયની મેથડનો ઉપયોગ કરતા હતા તો આપણે કેટલા નવા ખાના બનાવવા પડતા હતા, 3 ખાના બનાવવા પડતા. તો જોઈએ આપણે ગણતરી કેવી રીતે કરવી.
બે ખાના આપેલા જ છે. અનુભવ વર્ષ ચલ એક્સ તરીકે દર્શાવે છે, માસિક પગાર 1000 રૂપિયા, વાય ચલ તરીકે એક્સ વાય, એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરની આપણે કિંમતો શોધવી પડશે. એક્સ વાય એટલે જાણીએ છીએ કે પહેલાં બે ખાનાનો ગુણાકાર, તો આપણને કિંમતો આ રીતે મળશે 264, 120, 400, 660, 336 અને 200. વાય એક્સ સ્ક્વેરની કિંમત લઈશું તો 144, 64, 256, 425, 196, 100 અને વાય સ્ક્વેરની કિંમત 484, 225, 625, 900, 144, 476 અને 400. સરવાળો કરીશું તો આપણને 1980, 1185 અને 3354 આપણને મળશે. હવે આપણે પહેલાં આર સ્ક્વેરનું ફોર્મ્યુલા મૂકીશું તો આર સ્ક્વેર બરાબર શું થશે અહીંયા? મોટા કૌંસની અંદર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન સ્ક્વેર રૂટ ઓફ એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર ઇન્ટુ એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર, અને બધાનો આખાનો વર્ગ થશે કારણ કે આપણે આરનો વર્ગ કરવાનો છે. હવે આપણે કિંમતો મૂકી દઈએ તો 7 × 1980 − 85 × 148 છેદમાં વર્ગમૂળમાં 7 × 1185 − 85 હોલ સ્ક્વેર × √7 × 3354 − 144 હોલ સ્ક્વેર અને મોટા કૌંસની બહાર આપણે વર્ગ કરીશું તો આપણને આ રીતે આપણને કિંમત મળશે. હવે અહીંયા શું કર્યું છે કે ઉપર જે અંશ છે એનો આપણે વર્ગ અલગ કરી દીધો છે અને નીચેના બંને કેવી છે કે વર્ગમૂળમાં કિંમતો છે, તો એના વર્ગ આપણે દૂર કરી નાખ્યા તો આપણને શું મળે છે, છેદમાં 85 95 − 7225 × 23478 − 21904 થશે. સાદુરૂપ આપીશું તો 1280 નો વર્ગ છેદમાં 10 70 × 15 75 તો 16 38 400 / 16 84 180. તેથી આર સ્ક્વેરની કિંમત આપણને મળી 0.97, જે આપણને 1ની ખૂબ જ નજીક છે. એટલે આપણે એમ કહી શકીએ કે આર સ્ક્વેરની કિંમત 0.97 1ની ખૂબ નજીક છે. તેથી અનુભવના વર્ષ અને માસિક પગાર વચ્ચે સુરેખ નિયત સંબંધ છે, એ ધારણા કેવી થશે, યોગ્ય ગણાશે. હોમવર્ક માટે કયા દાખલા ગણવા, ડુ ઇટ યોર સેલ્ફ. ઉદાહરણ નંબર 14, સ્વાધ્યાય 3, વિભાગ એફ, દાખલા નંબર 5. આ બે દાખલા તમે તમારી જાતે ગણી નાખજો. આ ચેપ્ટરનો 7મો મુદ્દો નિયત સંબંધાંકના ગુણધર્મો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો નિયત સંબંધાંકના આપણે ગુણધર્મો જોઈએ તો પહેલો ગુણધર્મ નિયત સંબંધાંક અને સહસંબંધાંક બંનેના ચિહ્નો સમાન હોય છે. યાદ રાખજો, નિયત સંબંધાંક અને સહસંબંધાંક બંનેના ચિહ્નો સમાન હોય છે. બીજો ગુણધર્મ, નિયત સંબંધ રેખા હંમેશા એક્સ બાર વાય બાર બિંદુમાંથી પસાર થાય છે. બીજો ગુણધર્મ પણ યાદ રાખજો, આ ગુણધર્મ ઘણી વખત હેતુલક્ષીમાં એટલે કે એમસીક્યુ અથવા તો બી સેક્શનમાં VSQમાં પૂછાય છે કે નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે. ત્રીજો ગુણધર્મ, નિયત સંબંધાંકની કિંમત ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. તો આપણે ત્રણે ત્રણ ગુણધર્મો ખાસ યાદ રાખવાના છે. યાદ રાખવા માટે આપણે એમ કહી શકીએ કે નિયત સંબંધાંક સહસંબંધ ચિહ્નો એક્સ બાર વાય બાર અને ઉગમ બિંદુથી સ્વતંત્ર પરંતુ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી. થેન્ક યુ ફોર વોચિંગ સિમ્પલી સ્ટેટિસ્ટિક્સ ચેનલ. લેક્ચર 3માં આપણે નિશ્ચાયકતાનો આંક એટલે શું, નિશ્ચાયકતાના આંક પર આધારિત દાખલો જોયો અને નિયત સંબંધાંકના આપણે ગુણધર્મો વિશે ચર્ચા કરી. જો તમને આ લેક્ચર ગમ્યું હોય તો લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને આ ચેનલની લિંક શેર કરશો. થેન્ક્સ અગેન ટુ યુટ્યુબ.
चेनल